મહત્વના સમાચાર મળી રહ્યા છે. આપઘાતના પાંચમા દિવસે પણ પીએસઆઈની આપઘાતના મામલે આપઘાતના પાંચમા દિવસે પીએસઆઈના મૃતદેહને પરિવારજનોએ સ્વીકાર કર્યો છે. છેલ્લા ચાર દિવસથી પરિવારજનોએ પીએસઆઈના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે ગઈકાલે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે જે ડીવાયએસપી સામે ફરિયાદ નોંધવાનું અને ફરિયાદ નોંધી તે બાદ પરિવારજનોએ પીએસઆઈના મૃતદેહનો સ્વીકાર કર્યો છે. મહત્વનું કહી શકાય કે પીએસઆઈએ આત્મહત્યા કરવાના સમાચાર મળ્યા હતા 31 ડિસેમ્બરના રોજ. તે બાદ છેલ્લા ચાર દિવસથી આ પીએસઆઈનો મૃતદેહ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં જ હતો, ત્યારે આજે આ પીએસઆઈની અંતિમ યાત્રા નીકળી રહી છે. મહત્વનું કહી શકાય કે છેલ્લા ચાર દિવસથી આ પીએસઆઈનો મૃતદેહ સિવિલમાં જ હતો અને પરિવારજનો દ્વારા ફરિયાદ ન લેવાતી હોય તેવા પણ ઘણા આક્ષેપ થયા હતા, ત્યારે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે પરિવારજનોની ફરિયાદ નોંધી હતી. તે બાદ આ પરિવારજનોએ પીએસઆઈના મૃતદેહને સ્વીકાર કર્યો અને આજે આ પીએસઆઈની અંતિમ યાત્રા નીકળી રહી છે. ઘાટલોડિયાથી આ પીએસઆઈની અંતિમ યાત્રા નીકળી રહી છે. હાલમાં આજે મહત્વના સમાચાર કહી શકાય કે પીએસઆઈના પરિવારજનોએ તેના મૃતદેહને આજે સ્વીકાર્યો છે. છેલ્લા ચાર દિવસથી તેનો મૃતદેહ સિવિલમાં જ હતો અને પીએસઆઈની સામે આપઘાત કર્યો હોય તેના કારણે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે આ આપઘાતનું કારણ ઉપરી અધિકારીઓ છે. તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક ફરિયાદ ન નોંધાતા પરિવારજનોએ પીએસઆઈના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે આજે પાંચમા દિવસે પીએસઆઈના મૃતદેહને તેના પરિવારજનોએ સ્વીકાર્યો છે અને હાલમાં તેની અંતિમ યાત્રા ઘાટલોડિયાથી નીકળી રહી છે. અમદાવાદમાં પીએસઆઈની આત્મહત્યા મામલે પીએસઆઈના પરિવારે આજે પાંચમા દિવસે તેના મૃતદેહને સ્વીકાર કર્યો છે અને તેના મૃતદેહને અંતિમ યાત્રા માટે નીકળાય છે. ઘાટલોડિયાથી જે પરિવારજનો છે તેના મૃતદેહને અંતિમ યાત્રા માટે લઈને નીકળ્યા છે. મહત્વનું કહી શકાય કે છેલ્લા ચાર દિવસથી આ મુદ્દો ખૂબ જ ગરમ થઈ ગયો હતો. ક્યાંક ને ક્યાંક ક્રાઇમબ્રાન્ચને ફરિયાદ નોંધવાની પણ ફરજ પડી છે. પરિવારજનો દ્વારા ગુજરાત છોડવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી, ત્યારે ગઈકાલે સાંજે ક્રાઇમબ્રાન્ચે ફરિયાદ નોંધતા આજે સવારે પીએસઆઈનો મૃતદેહ પરિવારજનોએ સ્વીકાર કર્યો છે. મહત્વનું કહી શકાય કે છેલ્લા ચાર દિવસથી પીએસઆઈના મૃતદેહને સિવિલમાં જ રાખવામાં આવ્યો હતો, કારણ કે પરિવારજનોએ જ્યાં સુધી પોતાની ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી તેના મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે ગઈકાલે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે પરિવારજનોની ફરિયાદ દાખલ કરી તે બાદ આ પરિવારજનોએ પીએસઆઈના મૃતદેહને સ્વીકાર્યો અને આજે સવારે આ પીએસઆઈની અંતિમ યાત્રા હાલમાં ઘાટલોડિયાથી નીકળી રહી છે. છેલ્લા ચાર દિવસથી ચકચાર બની ગયેલા આ કેસમાં છેલ્લે હવે પરિવારજનોએ પીએસઆઈના મૃતદેહને સ્વીકાર્યો છે અને હવે તેનો મૃતદેહ અંતિમ યાત્રા માટે નીકળી રહ્યો છે. મહત્વનું કહી શકાય કે છેલ્લા ચાર દિવસથી પરિવારજનોએ કમિશનરથી લઈને ઉપરી અધિકારીઓ પાસે રજૂઆતો કરી અને પોતાની ફરિયાદ નોંધવા માટે પણ અરજીઓ કરી અને તે બાદ પણ પીએસઆઈની સુસાઇડ નોટ ન મળતા છેલ્લે તેઓને આરટીઆઈ પણ કરવી પડી અને તેમ છતાં પણ તેઓને કોઈ પણ જાતનો ન્યાય ન મળતા તેઓએ ગુજરાત છોડવાની પણ ચીમકી આપી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેની ફરિયાદ નોંધતા પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો છે.